હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? આશા રાખી બધાના તબિયત પાણી સારા હશે. સરસ સરસ મજાનું તમે ઘરે ભણતા હશો, બરાબર ને બાળકો? ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે લોગના, ચરઘાતાંકીય વિધેયના, ત્રિકોણમિતિ વિધેયના દાખલા જોયા હતા, જે તમને જીનીટમાં એમસીક્યુના સ્વરૂપમાં પૂછાય. બાળકો, મને એક બેને લગભગ પ્રશ્ન પૂછ્યો હતો કે સર, આ લોગ વિધેય એટલે શું? મારા ખ્યાલથી બાળકો, તમારે 8, 9, 10માં લોગ આવી ગયું છે, બરાબર ને? એલોજી લોગ, લોગ વિધેય કોને કહેવાય? લોગ એક્સ, લોગ વાય, બરાબર, લોગ 10, લોગ 20, બરાબર, આ બધું આવી ગયું હતું. આ લોગના નિયમ જે છે 8માં 9માં ધોરણમાં આવી ગયું છે, અને જો કદાચ ભૂલાઈ ગયું હોય તો ફરીથી જરાક 8, 9ની મેથ્સની બુક જરાક બાળકો રિફર કરી લેવી. તેમ છતાં પણ જો તમને નથી સમજાતું તો તમે મને બે ઝીઝક કહી શકો છો બાળકો. સમજાય છે વાલા બાળકો? અને બીજી વસ્તુ, લાસ્ટ લેક્ચરમાં આપણે જે દાખલા 8, 9 ગણ્યા હતા, બહુ જ કન્સેપ્ચ્યુઅલ હતા, બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા. કોઈક છોકરાઓને એમ થાય કે સર, મને આ દાખલો નથી સમજાણો, થોડોક અઘરો લાગ્યો છે, તો સર ફરીથી સમજાવશો? હા, એમાં કંઈ થોડી ના પાડવાની હોય બાળકો, બરાબર. તો એવું હોય તો મને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને મોકલજો કે સર, આ દાખલો તમે કરાવ્યો હતો પણ મને ખબર ના પડી, ફરીથી સમજાવો ને સર, બરાબર. તમારા માટે તો બાળકો આપણે ગમે કરવા તૈયાર હોય. બસ તમે ભણો ખરા, તમારા ડાઉટ્સ ક્લિયર થવા જોઈએ, બરાબર ને વાલા બાળકો? તો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડાક દાખલા ગણ્યા હતા, 8, 9 થોડાક અઘરા હતા. જેને સમજાઈ ગયું, જેને ટ્રીક આવડી ગઈ, એના માટે કાંઈ વાંધો નથી. પણ તેમ છતાં હજી અમુક બાળકો મૂંઝાતા હશે, બોલી ના શકતા હોય. બાળકો, ફ્રી મનથી એકદમ મુક્ત મને મને કહેજો, સર આ નથી સમજાણું, જરાક ફરીથી કરાવશો? નો ડાઉટ, એવું લાગશે તો હું બોર્ડ ઉપર ગણાવીશ, અને એવું લાગશે કે ભાઈ વોટ્સઅપમાં જવાબ દેવા જેવો છે તો વોટ્સઅપમાં આન્સર આપી દઈશ. સમજાય છે કે નહીં? અને એવું લાગશે તો તમે ફોન કરો. અને બાળકો, એક બીજી વસ્તુ કહેવાની, તમને જે એક ફોન નંબર આપેલો છે 9924227122, એમાં ઘણી વખત નેટવર્ક પ્રોબ્લેમ હોય છે. અમુક બાળકોએ કદાચ ફોન કરવાની ટ્રાય કર્યું હોય, મે બી ના પણ લાગ્યો હોય, ઘણી વખત નેટવર્ક પ્રોબ્લેમ હોય છે મારે. તો બાળકો, એક બીજો નંબર લખી લ્યો, એમાં પણ તમે બે ઝીઝક કોલ કરી શકો છો. લખો બાળકો બીજો નંબર 7996042315, બરાબર ને? 7996042315, બરાબર. એવું હોય તો આ નંબર ઉપર કોલ કરવો, જો પહેલો નંબર ના લાગે તો આ નંબર ઉપર કોલ કરવો. અને ઘણી વખત એવું બનશે, કેવું બનશે ખબર છે, બે નંબર નહીં લાગે. બે નંબર નહીં લાગતો હોય એનું કારણ એક જ હશે કે ભાઈ, જ્યારે હું વિડીયો લેક્ચર જ્યારે રેકોર્ડ તમારા માટે કરતો હોય, તમારા હોય, 12મા ધોરણના હોય, જીનીટના લેક્ચર્સ હોય, એ બધા બાળકો જ્યારે વિડીયો લેક્ચર રેકોર્ડ થતા હોય ત્યારે ફોનમાં રેકોર્ડિંગ બધું થતું હોય, તો ત્યારે ફોન છે ને બાળકો એરોપ્લેન મોડમાં હોય, સમજાય છે? તો ફોન નહીં લાગે, બરાબર. એવું હોય તો પાછું, તો એવું હોય તો તમારે મેસેજ ડ્રોપ કરી દેવાનો, વોટ્સઅપ કરી દેવાનો, સર મેં કોલ કર્યો તો પણ લાગતો નથી, બરાબર. એટલે હું ફ્રી થઈને જોઈશ તો કહીશ કે ચાલો અત્યારે ફોન લાગે છે, એવું હોય તો મને ફોનમાં પૂછી લેજો. હું કહીશ કે હાલો ભાઈ, હવે મારો ફોન ચાલુ થયો છે, મેસેજ મળે એટલે ફોન ચાલુ થઈ ગયો હોય, સિમ્પલ વસ્તુ છે. કહીશ કે ભાઈ, હા બેટા, હવે આ સમયે તમે ફોન કરો એટલે કરી દેવાનો, સમજાય છે? અને બને ત્યાં સુધી રાત્રે 8 વાગ્યા પછી ફોન કરો તો વધુ સારું, લગભગ હું ફ્રી થઈ ગયો હોય, બરાબર. ઓકે બાળકો, ચાલો આજના લેક્ચરમાં થોડાક નવા દાખલા ગણીશું આપણે, બરાબર. એકદમ ધીમે 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 આપણે આગળ વધીએ, કન્સેપ્ટ ક્લિયર કરીએ. આપણે આગળ બાળકો, ઘણો બધો ટાઈમ છે, વી હેવ લોટ્સ ઓફ ટાઈમ, બરાબર. પણ ખાલી કંઈ એટલું તમે કરતા રહ્યો એટલે આપણી ચેલેન્જ છે. આની પહેલાં મેં બાળકો એકવાર કીધું હતું, એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારા પાસે આવે છે, ભૂતકાળમાં આવી ગયા છે કે ભાઈ 10મા ધોરણમાં, આ તો તમારે 10માની બોર્ડની એક્ઝામ નથી લેવાની, પણ ઘણા બધા બાળકો એવા હોય કે ભાઈ 10મા ધોરણમાં બોર્ડમાં એને 60% એવા હોય, 65% એવા હોય,
પણ જ્યારે તમે એનું નીટનું રિઝલ્ટ ને બોર્ડનું રિઝલ્ટ જુઓ ને 11-12 સાયન્સનું, 85-85 90-90% બાળકો આવ્યા હોય. એટલે અઘરું કાંઈ નથી, ખાલી એક જ વસ્તુ તમારે જોવાની છે કે વ્યવસ્થિત રીતે મહેનત કરતા રહ્યો એટલે બસ કામ પૂરું. ચાલો આપણે તમને 20 પારિમાણિક સૂત્ર કરાવ્યા હતા એ લિસ્ટમાં આજે હવે નવા બે એડ કરીએ છીએ. જો હા, અને એક બીજી વસ્તુ કહેવાની, કાલે તમને કીધું હતું એ, તમને અહીંયા જેટલા બોર્ડ ઉપર ઓલા બધા સૂત્ર લખાયેલા છે એના બધે આપણે પારિમાણિક સૂત્ર, કાલના લેક્ચરમાં જ આપણે ઢગલું સૂત્ર હતા એ યાદ નથી રાખવાના બાળકો, યાદ નથી રાખવાના. તમને રકમમાં દેશે કે આ સૂત્ર છે એમાં આનું નામ આ છે, આનું નામ આ છે, આનું નામ આ છે, તો આનું પારિમાણિક સૂત્ર બનાવવું. એટલે એ ટેન્શન ના લેતા, યાદ નથી રાખવાનું. ફોર્મ્યુલા તો તમને આપશે, તમને સર આવો મારે યાદ રાખવું પડશે, ના ના વાલા બાળકો કાંઈ જરૂર નથી, સમજાય છે. ચાલો તો આપણે 20 કર્યા છે, એમાં બે નવા એડ કરીએ છીએ. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર કેપિટલ જી M1 M2 છેદમાં R² સૂત્ર વડે આપવામાં આવે છે. બરાબર આ છે ને બાળકો, આપણે 8મા ચેપ્ટરમાં આવશે કે બે પદાર્થ હોય, એક પદાર્થનું દળ M1 હોય, બીજા પદાર્થનું દળ M2 હોય, બે એકબીજાથી આર અંતરે રહેલા હોય, તો એ બે પદાર્થ એકબીજા ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે, તો એ ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર છે F બરાબર કેપિટલ G M1 M2 ના છેદમાં R² બરાબર. તો મારે આમાં શું કરવાનું છે, જ્યાં કેપિટલ જી બરાબર ગુરુત્વાકર્ષણનો, આ લગભગ 9-10માં આવ્યું કે નહીં મને ખબર નથી, પણ આપણે આગળ તો આવશે જ, જ્યાં કેપિટલ જી બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, તો કેપિટલ જી નું પારિમાણિક સૂત્ર મેળવો. કેપિટલ જી નું તમારે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. ચાલો શું છે, F બરાબર બળ છે બાળકો, આવડે? જો ના આવડે તો શું કરવાનું, બળનું મોઢે યાદ ના હોય તો ઓમાંથી જોઈ લેવાનું રીત, અથવા તો હું જ એક વખત કરાવી દઉં. શું હતું બાળકો, F બરાબર MA, બળ બરાબર માં, બળ બરાબર માં, એમ એટલે દળ, દળ ગુણ્યા પ્રવેગ, દળ સેમાં મપાય કિલોગ્રામમાં, પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આના પરથી વાલા બાળકો બળનું પારિમાણિક સૂત્ર શું થાય, મોટા કૌંસમાં લખું મતલબ પારિમાણિક સૂત્ર શું થાય, માસ લેન્થ ટાઈમ, માસ એટલે કિલોગ્રામ, એક વખત L એટલે લેન્થ, લેન્થ એટલે મીટર, એક વખત T એટલે ટાઈમ, ટાઈમ એટલે સેકન્ડ, સેકન્ડ બાળકો બે વાર છે પણ ક્યાં છે, છેદમાં એટલે -2, એટલે બળનું પારિમાણિક સૂત્ર છે. પછી મારે કેપિટલ જી નું જોઈએ છે, M1 બરાબર M2 બરાબર દળ બાળકો, M1 અને M2 એ બંને પદાર્થના દળ છે, તો દળનું તો બધાને આવડે, દળ એટલે કિલોગ્રામ, એટલે માસ લેન્થ 0 ટાઈમ 0 બરાબર, દળનું શું થશે કિલોગ્રામ.
आर बराबर शू छे? बे पदार्थ वच्चेनू अंतर। बाळको, तो अंतर सेमा मपाय? मीटर मा। सेमा मपाय? मीटर मा। तो एनी डायमेंशन फॉर्म्यूला, मास लेंथ टाइम। मास तो छे नहीं, लेंथ एक बार, टाइम छे नहीं। चालो, બધાના મળી ગયા, બધી રાશિના મળી ગયા, મારે કેપિટલ જીનું જોઈ છે, તો શું કરશું વાલા બાળકો? જીનું જોતું હોય એને કરતા બનાવો, તો કેપિટલ જીને તમે કરતા બનાવો તો આર સ્ક્વેર ગુણાકારમાં જાય, M1 M2 નીચે જાય, બરોબર ને? તો શું થશે? F બરાબર G, M1 M2 ના છેદમાં આર સ્ક્વેર, કેપિટલ જી ને કરતા બનાવી તો આ ગુણાકારમાં જાય, આર સ્ક્વેર એટલે એફ ગુણ્યા આર સ્ક્વેર, M1 M2 છેદમાં જાય, આ તો સાદા ગુણાકાર ભાગાકારના નિયમો છે। ચાલો, તો કેપિટલ જી બની ગયો કરતા, તો કેપિટલ જી નું પારિમાણિક સૂત્ર બરાબર, ચાલો એફ નું મૂકો, તો કે સર M1 L1 T-2 ગુણ્યા આર નું મૂકો, શું છે આર નું? M0 L1 T0, જીરો વાળા પદ ના લખી તો ચાલે? તો કે હા સર ચાલે, એટલે અહીંયા L1 પણ ખાલી આર છે કે આર નો વર્ગ છે વાલા બાળકો? તો કે સર આર નો વર્ગ એટલે અહીંયા વર્ગ છેદમાં, M1 એટલે દળ, દળ નું શું આવ્યું? M1 L0 T0, તો ખાલી M1 લખો તો ચાલે, એને ગુણીએ પાછું એમ, આઈ દળ એટલે પાછું M1, સમજાય છે કે નહીં? ચાલો, અને આ આ M1 M2 એટલે શું? આ M1 એટલે પેલા પદાર્થનું દળ, આ M2 એટલે બીજા પદાર્થનું દળ, ઘાત નથી, યાદ રાખજો, ઘાત નથી, પણ M1 એટલે આ સફિક્સમાં લખ્યું કહેવાય, સફિક્સમાં મતલબ પહેલાનું દળ, આ સફિક્સમાં લખ્યું કહેવાય મતલબ બીજાનું દળ, તો બેયના પારિમાણિક સૂત્રનો ગુણાકાર। ચાલો, સાદુરૂપ આપશો વાલા બાળકો, તો શું થશે? M1 L1 T-2 શું થાય? ઘાતની ઘાતનો, ઘાતની ઘાતનો, તો કે સર ગુણાકાર થાય તો 1 ગુણ્યા 2 એટલે 2 છેદમાં, વચ્ચે ગુણાકાર, આધાર સરખા, આધાર સરખા, ઘાતનો સરવાળો કે ગુણાકાર? સરવાળો, આધાર સરખા, ઘાતનો સરવાળો એટલે M2। ચાલો, લા M1 M2 ઉપર જાય તો M-2 L1 T-2 L2, ચાલો સાદુરૂપ આપો, આધાર સરખા, વચ્ચે ગુણાકાર, ઘાતનો સરવાળો 1 ઘાત-2 ઘાત એટલે M-1 શું થશે વાલા બાળકો? M-1 રેડી? ચાલો, એલમાં એલની 1 ઘાત, એલની 2 ઘાત, બેનો ગુણાકાર, આધાર સરખા, ઘાતનો સરવાળો 1 વત્તા 2, 1 વત્તા 2 એટલે L3, ટી તો 1 લો છે, T-3, તો વાલા બાળકો તમને શેનું પારિમાણિક સૂત્ર મળ્યું? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, શેનું બાળકો સૂત્ર મળ્યું? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું, રેવડી સમજાણું? ચાલો, ગુડ, કીપ ઇટ અપ। ચાલો બાળકો, આગળ જોશું હવે એક બીજું। છોકરાઓ યાદ હોય તો 9માં અથવા તો 10માં ધોરણમાં વિદ્યુત ભારનું સૂત્ર આવતું, યાદ છે? વિદ્યુત ભાર ક્યુ વડે દર્શાવતા, શેના વડે દર્શાવતા? ક્યુ વડે, વિદ્યુત ભાર ક્યુ બરાબર IT, શું થતો બાળકો? વિદ્યુત ભાર ક્યુ બરાબર IT, અથવા પ્રવાહનું સૂત્ર આવતું, પ્રવાહનું સૂત્ર I બરાબર ક્યુના છેદમાં T, આવતું કે નહીં? ચાલો, તો વિદ્યુત પ્રવાહ
सूत्र आवतु बाळको आई बराबर क्यू ना छेद में टी, याद है कि भूली गया? ना याद हो तो याद कर लियो। आई एटले विद्युत प्रवाह, क्यू एटले विद्युत भार, अने टी एटले समय। डेफिनेशन हूँ खाली कहूँ छू, अत्यारे याद नहीं राखवानी, खाली बारमा धोरण में आवशे। आपणे શું હતું વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા? આ કોઈ તાર હોય, એ તારનો આ શું કહેવાય વાલા બાળકો? આડછેદ। તો શું ડેફિનેશન આવતી? કે ભાઈ કોઈ તારના આડછેદને લંબરૂપે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય। અહીંયા ડેફિનેશન આવતી, યાદ નથી રાખવાની, આ તો ખાલી તમને યાદ દેવડાવું છું। આ સૂત્રો વર્ધી આવતી કે કોઈ તાર હોય, એ તારના આડછેદને લંબરૂપે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ। આની પહેલા વાળા બાળકો મેં તમને કીધું છે, સૂત્ર ઉપરથી જ્યારે વ્યાખ્યા આપવાની થાય ત્યારે સૂત્રના છેદમાં જે હોય એના આગળ એકમ શબ્દ મૂકવાનો। કયો શબ્દ મૂકવાનો બાળકો? એકમ શબ્દ। એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય। તો એકમ સમય શબ્દ આવ્યો કે નહીં? ચાલો, વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર તો આપણે ઓલરેડી કરેલું જ છે। શું છે બાળકો? વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર, કારણ કે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, એના ઉપરથી બાળકો એનું પારિમાણિક સૂત્ર શું હતું? એમ જીરો, એલ જીરો, ટી જીરો, એ વન, બધાની યાદ હશે જ, શરૂઆતમાં આપણે કરેલું હતું। મારે છે ને વાલા બાળકો વિદ્યુત ભારનું જોઈએ છે। કોનું જોઈએ છે? વિદ્યુત ભારનું। તો બાળકો વિદ્યુત ભાર આમાંથી કરતા બનાવો તો ક્યુ બરાબર, અહીંયા ગુણાકારમાં છે, તો વિદ્યુત ભાર ક્યુ બરાબર શું થાય? આઈ ટી। હવે બાળકો એક યાદ રાખજો, વિદ્યુત ભારનો એકમ વૈજ્ઞાનિકના નામ પરથી શું છે? તો કે કુલંબ, એને સી વડે દર્શાવાય। કોના વડે દર્શાવાય? સી વડે। પણ વિદ્યુત ભારનો એસઆઈ એકમ, શું પ્રશ્ન આવે કે ભાઈ વિદ્યુત ભારનો વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમ શું? તો કે કુલમ। ચાલો એસઆઈ એકમ શું થશે? આવ્યું મારા આગળ સૂત્ર છે, તો વિદ્યુત ભાર ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી, તો આઈનો એસઆઈ એકમ તો કે સર એમ્પિયર, ટી એટલે સમય, સમયનો એસઆઈ એકમ તો કે સર સેકન્ડ, તો વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું થશે બાળકો? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, આ ગુજરાતીમાં લખ્યું, સંકેતમાં કેવી રીતે લખાય? એ ઇન્ટુ એસ। કેવી રીતે લખાશે સંકેતમાં વાલા બાળકો? એ ઇન્ટુ એસ। પેલા આટલું ખબર પડી, એસઆઈ એકમ કુલમ, સોરી વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમ કુલમ, એસઆઈ પદ્ધતિ અનુસાર ક્યુ બરાબર આઈ ટી, વિદ્યુત ભાર બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય, તો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, એને ગુણ્યા સમયનો એકમ સેકન્ડ, તો આનો એસઆઈ એકમ થશે। ચાલો બાળકો હવે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર જોઈએ છે। શું જોઈએ છે બાળકો? પારિમાણિક સૂત્ર, સાવ સહેલું। ચાલો, તો ક્યુ બરાબર શું છે? આઈ ટી, તો આઈ એટલે પ્રવાહનું શું? તો કે સર એમ જીરો, એલ જીરો, ટી જીરો, એ વન, એને ગુણ્યા ટી એટલે સમય, સમયનું શું થાય વાલા બાળકો? એમ જીરો, એલ જીરો, ટી વન, રેડી? ચાલો, તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર જીરો જીરો, તો કે સર જીરો, એલ જીરો, એલ જીરો, તો એલ જીરો, ટી જીરો, ટી વન, આધાર સરખા, ઘાતનો સરવાળો, કેમ? કારણ કે વચ્ચે ગુણાકાર છે, જીરો વત્તા એક એટલે એક, એને ગુણ્યા એ વાળું તો એક જ પદ છે। તો વાલા બાળકો સમજાણી નવી માહિતી મળી, આ શું થશે? વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર, કોનું થશે વાલા બાળકો?
विद्युत भारनू पारिमाणिक सूत्र। तो चालो, 20 जोया था, ए 20 वाला टेबल में 21 मूक्यू उमेरवानू कैपिटल जी नू गुरुत्वाकर्षण नो सार्वत्रिक अचणांक, 22 मूक्यू उमेरवानू विद्युत भारनू, बाड़को कोनो उमेरवानू विद्युत भारनू, एम जीरो एल जीरो टी वन ए वन। चालो तो आना ऊपर से आपड़ा आगे दाखलो गणो थे के वो गणिए शू, तो के बी विद्युत भारो क्यू वन अने क्यू टू वच्चे लागतु विद्युत बल, क्यू बल विद्युत बल, बे दळ वच्चे गुरुत्वाकर्षी बळ लागे। तो वाला बाळको, बे विद्युत भार होय तो के सर विद्युत भार एटले शुं? दाखला तरीके प्रोटोन अने इलेक्ट्रॉन, प्रोटोन ने विद्युत भार कहेवाय, इलेक्ट्रॉन ने विद्युत भार कहेवाय, पण फेर हुं छे, प्रोटोन नो विद्युत भार पॉजिटिव होय, इलेक्ट्रॉन नो विद्युत भार नेगेटिव होय। तो एक प्रोटोन अने एक इलेक्ट्रॉन ने बे ने तमे आर अंतरे राखो तो बे वच्चे शुं थाय? आकर्षी बळ लागे, झूम, કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે, સમજાય છે? તો આ બે વિદ્યુત ભારો વચ્ચે જે આકર્ષી બળ લાગે ને બાળકો, એને વિદ્યુત બળ કહેવાય। અથવા તો બે પ્રોટોન એકબીજાથી આર અંતરે રાખો, આઈ પ્રોટોન આઈ પ્રોટોન, તો બે પોઝિટિવ ચાર્જ છે, તો બે પોઝિટિવ ચાર્જ વચ્ચે શું થાય? આકર્ષણ થાય કે અપાકર્ષણ? તો કે સર અપાકર્ષણ, ઝમ 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 ઝમ। બે ઇલેક્ટ્રોન હોય તો બે ઇલેક્ટ્રોનને એકબીજાથી આર અંતરે રાખો તો વાલા બાળકો આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય? તો કે સર ઇલેક્ટ્રોન એ માઇનસ, બીજો ઇલેક્ટ્રોન એ માઇનસ, તો માઇનસ માઇનસ વચ્ચે અપાકર્ષણ, ઝૂમ, બે એકબીજાથી દૂર જાય તો અપાકર્ષી બળ લાગે। એટલે વાલા બાળકો, વિદ્યુત બળ આકર્ષી હોય અપાકર્ષી હોય, પણ એ વિદ્યુત બળનું સૂત્ર આપ્યું ને કુલંબે આપ્યું, કોને આપ્યું? કુલંબે। તો બે વિદ્યુત ભારો ક્યુ વન અને ક્યુ ટુ વચ્ચે લાગતું વિદ્યુત બળ કુલંબ ના નિયમ મુજબ એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર સ્ક્વેર વડે આપવામાં આવે છે। જેવી રીતે ગુરુત્વાકર્ષી બળના સૂત્ર જેવું છે કે નહીં? વાંચું હતું, એફ બરાબર જી એમ વન એમ ટુ છેદમાં આર સ્ક્વેર, અહીંયા શું છે? એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર સ્ક્વેર, સમજાય છે કે નહીં? વડે આપવામાં આવે છે, જ્યાં કે શું છે? કુલમનો અચળાંક, ચચણાંક નહીં બાળકો, મારા અક્ષરો થોડા ખરાબ થાય, જો થોડુંક ચલાવી લેજો મહેરબાની કરીને, કુલમનો અચળાંક નું પારિમાણિક સૂત્ર મેળવો। ચાલો તો કે નું પારિમાણિક સૂત્ર જોઈ છે બાળકો, શું કરશો? હવે બધાને આવડે, વિડીયો પોસ્ટ કરી જાતે ટ્રાય કરવામાં આવશે। ચાલો આશા રાખું બધા બાળકોએ કર્યું હશે। ચાલો તો શું સૂત્ર છે? એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર, આમાંથી તમે કે ને કરતા બનાવો તો આર સ્ક્વેર ગુણાકારમાં જાય, ક્યુ વન ક્યુ ટુ છેદમાં જાય, તો કે બરાબર એફ ગુણ્યા આર સ્ક્વેર ના છેદમાં ક્યુ વન ગુણ્યા ક્યુ ટુ, સમજાણું બાળકો? ચાલો હવે તો બધાને આવડે કે નહીં? બળનું બનાવવાની જરૂર છે કે આવડી જશે? તો કે સર આવડશે બરોબર। આ શું છે? તો કે બળ। આ શું છે? તો કે અંતર। અને આ બે જણા શું છે? તો કે વિદ્યુત ભાર। ચાલો મૂકો બળનું શું થશે વાલા બાળકો, બળનું એમ વન એલ વન ટી માઇનસ ટુ આવતું ને, એમ વન એલ વન, હમણાં જ અહીંયા બનાવ્યું હતું આની પહેલાના દાખલામાં ટી માઇનસ ટુ। ચાલો પછી આર એટલે અંતર, અંતરનું એમ ઝીરો એલ વન
जीरो पण जीरो वाला पद ना लखो खाली हूँ एल वन लखू आखा नो वर्ग छेद मा क्यू वन एटले पेलो विद्युत भार तो विद्युत भार नुं पारिमाणिक सूत्र अहीं मैं बनाव्युं छे शुं बनाव्युं छे एम जीरो एल जीरो टी वन ए वन तो जीरो वालू पद ना लखो चाले तो खाली हूँ थाय वाला बाळको टी वन ए वन एने गुणिया क्यू टू तो क्यू टू एटले तो के सर बीजो विद्युत भार तो बीजा विद्युत भार तो विद्युत भार छे तो एनो पारिमाणिक सूत्र याद थशे पेलो होय के बीजो होय तो एनो ई शुं थशे एम जीरो एल जीरो टी वन ए वन एटले अहीं शुं थशे बाळको टी वन ए वन चलो सीम्प्लिफाई करो सादरूप आपवामां आवे एम वन एल वन टी माइनस टू घातनी घात नो गुणाकार एटले एल टू छेदमां टी वन वच्चे गुणाकार आधार सरखा वच्चे गुणाकार घातनो सरवाळो एटले वन प्लस वन एटले टू पछी ए वन वच्चे गुणाकार आधार सरखा घातनो सरवाळो वन प्लस वन एटले तो के ए टू समझाणु वाला बाळको चालो आने सीम्प्लिफाई करवामां आवे तो शुं थशे के बराबर एम वन एल वन टी माइनस टू एल टू आ बे नीचेथी ऊपर चढ़ावी दियो એટલે પ્લસ ઘાત હોય તો માઇનસ થઈ ગઈ ટી માઇનસ ટુ એ માઇનસ ટુ ચાલો સાદરૂપ આપો એમ વાળા કેટલા પદ છે તો કે સર એક જ છે તો એમ વન એમ ને એમ આ એલ આધાર સરખા બધાનો આનો ગુણાકાર આધાર સરખા ગુણાકાર તો ઘાતનો સરવાળો વન પ્લસ ટુ તો કે સર એલ થ્રી સમજાય છે ટી વાળા બે પદ ટી માઇનસ ટુ ટી માઇનસ ટુ શું થાય આધાર સરખા ગુણાકાર ઘાતનો સરવાળો માઇનસ બેમાં માઇનસ બે ઉમેરો એટલે કે સર માઇનસ ચાર એ વાળું પદ તો એક જ છે એટલે એ માઇનસ ટુ એટલે આ શું થશે બાળકો કુલમનો જે અચળાંક છે કુલમનો જે અચળાંક છે એનું પારિમાણિક સૂત્ર તો આ પણ એ ટેબલમાં એક એડ કરવા વિનંતી છે જો મોઢે ના આવડે પરીક્ષામાં પૂછાય તો આ સૂત્ર ઉપરથી તમારે બનાવી લેવાનું મોઢે આવડે તો વેલ એન્ડ ગુડ બહુ સારું કહેવાય બાળકો કોક કે ભાઈ કેનો એકમ શું થાય એવો પ્રશ્ન પણ પૂછે તો સાવ સહેલું કેનો એકમ શું થશે બોલો આર્યું કેનું સૂત્ર બળનો એકમ ન્યૂટન આરનો એકમ મીટર પણ એનો વર્ગ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં છેદમાં વિદ્યુત ભારનો એકમ કુલમ ગુણ્યા કુલમ એટલે શું આવશે કુલમનો વર્ગ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર એ શું થશે બાળકો કેનો એકમ અને એસઆઈ એકમ લખવું હોય તો કે સર એસઆઈ એકમ લખવું હોય ને તો મારે કુલમની બદલે શું લખવું પડે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખવું પડે શું લખવું પડે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ તો એસઆઈ એકમ શું થશે બાળકો કેનો ચાલો બળનો ન્યૂટન એને ગુણ્યા અંતરનો મીટર પણ એનો વર્ગ છેદમાં પહેલા વિદ્યુત ભારનો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ગુણ્યા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ તો શું થશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં એમ્પિયર ગુણ્યા એમ્પિયર એમ્પિયરનો સ્ક્વેર સેકન્ડ ગુણ્યા સેકન્ડ સેકન્ડનો સ્ક્વેર તો આ શું થશે વાલા બાળકો કેનો એસઆઈ એકમ કદાચ એવું પણ પૂછે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં એમ્પિયરનો વર્ગ ગુણ્યા સેકન્ડનો વર્ગ એવી રીતે કેપિટલ જીનો એકમ આવડે ને શું સૂત્ર હતું બાળકો એફ બરાબર જી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર તો જી બરાબર શું બન્યું હતું બાળકો એફ આર સ્ક્વેર છેદમાં એમ વન એમ ટુ ચાલો તો જીનો એકમ બળનો એકમ તો કે ન્યૂટન અંતરનો એકમ મીટર પણ એનો વર્ગ એટલે મીટરનો સ્ક્વેર છેદમાં
દળનો એકમ કિલોગ્રામ, આ દળનો એકમ કિલોગ્રામ, કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે કેજી સ્ક્વેર, એટલે આ શું થશે જીનો એસઆઈ એકમ. સમજાય છે બાળકો? ચાલો રેડી, એટલે 23મો એડ કરજો ને 24મું કરાવું છું. કોઈ વિકિરણ ની ઉર્જા E બરાબર HF સૂત્ર વડે અપાય, જ્યાં એચ બરાબર પ્લાન્કનો અચળાંક, તેનું સૂત્ર મેળવું, તેનું પારિમાણિક સૂત્ર મેળવવો. ચાલો બાળકો, કોઈ વિકિરણની ઉર્જા એટલે શું? આપણી આજુબાજુ આટલા બધા તરંગો છે, આટલા બધા વિકિરણો હોય. દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. શિયાળામાં બાળકો તમે તાપણું કરો તો ગરમીને અનુભવ કરવા માટે તાપણા ઉપર બેસવું પડે કે તાપણાથી દૂર? તો કે સર અમે તો તાપણાથી દૂર બેસી છીએ, તમે બેસતા હોય તો ખબર નથી. બરાબર, આપણે બાળકો તાપણાથી દૂર બેસીએ. જો બાળકો તમે તાપણાથી દૂર બેસો છો તો પણ તમે ગરમીનો અનુભવ થાય છે, તો એ તાપણામાંથી જેટલા તરંગો, જેટલા વિકિરણો બહાર આવે છે ને, ગતિ કરતાં કરતાં તમારી સુધી પહોંચે, તો એ તરંગો પાસે, વિકિરણો પાસે જે ઉર્જા હોય, એ ઉર્જાનું સૂત્ર છે ઈ બરાબર એચએફ. ઈ એટલે ઉર્જા, એચ એટલે પ્લાન્કનો અચળાંક, અને એફ એટલે શું? ઈ જે તરંગ હશે ને, તરંગની આવૃત્તિ. શું હશે બાળકો? તરંગની આવૃત્તિ. સૂરજ દાદા છે, આટલી બધી ઉર્જા આપે છે આપણને, પણ સૂર્યમાંથી જે બધા તરંગો ઉત્પન્ન થાય ને, એ અવકાશમાંથી ગતિ કરતાં 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 પૃથ્વી સુધી આવે, એ બધા તરંગો ઉર્જા લઈને આવે અને આપણે ગરમીનો અનુભવ થાય. ચંદામામા શીતળતા આપે, રાત્રે તમને ઠંડીનો અનુભવ થાય. તો ચંદામામામાંથી જેટલા વેવ આવે, ઝૂમ 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 ઝૂમ, તો એના આગળ એનર્જી હોય, ઠંડી ઉર્જા હોય. એક વસ્તુ કહું બાળકો, આપણા મગજમાં તો એમ જ છે, કેમ જ છે, એમ જ કે ઉર્જા એટલે ગરમ. ના, એવું જરૂરી નથી. ઉર્જા શબ્દ આવે એટલે તમને એમ થાય કે ભાઈ એનર્જી, એનર્જી એટલે ગરમ જ હોય. ના, ફ્રીજ ખુલ્લું રહી ગયું હોય તો ફ્રીજની બાજુમાં જરાક ઉભા રહ્યો, ઠંડીનો અનુભવ થાય. કારણ કે એમાંથી જે બહાર તરંગો વિકિરણો આવે છે ને, એના પાસે જે એનર્જી છે એકદમ ઠંડી હશે, તો તમને ઠંડી ફીલ થાય. એસી વાળા રૂમમાં બેઠા હો તો આપણા શરીરમાં એસી ફિટ કરેલું છે ના, રૂમમાં ઉપર એસી ફિટ કરેલું હોય તો પણ તમને ઠંડીનો અનુભવ થાય. તો એસીમાંથી જે તરંગો, જે વિકિરણો બહાર આવે છે ને, તમને ઠંડી ઠંડી એનર્જી આપે. તો એ ઉર્જા છે ને બાળકો, એ બરાબર એચએફ જેટલી હોય. આ 12મામાં સૂત્ર આવશે, પણ મારે અત્યારે કીધું છે એચ એટલે પ્લાન્કનો અચળાંક, એનું પારિમાણિક સૂત્ર, એટલે 24મું એડ કરજો. તો ચાલો, એચનું જોતું હોય તો શું કરાય? એચને કરતાં બનાવો. તો એચને કરતાં બનાવો તો એચ બરાબર શું થાય? ઈના છેદમાં એફ. ઈ એટલે ઉર્જા, છેદમાં એફ એટલે બાળકો આવૃત્તિ. મેં તમને બેના પારિમાણિક સૂત્ર કરાવેલા છે. ચાલો, ઉર્જાનું આપણે કીધું હતું, કોઈ પણ પ્રકારની ઉર્જા હોય એનું શું થાય? એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. શું થાય બાળકો એનું? એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. પછી આવૃત્તિનું યાદ છે? ના યાદ હોય તો ટેબલ જોઈ લીજો. એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ વન. શું તું વાલા બાળકો આવૃત્તિનું? એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ વન. તો આને તમે સિમ્પ્લિફાઈ કરો, મોટા કાઉન્સમાં એચ એટલે કે પ્લાન્કનો અચળાંક, તો એનું ડાયમેન્શન શું થશે? એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. ઝીરો તો લખવાની જરૂર નથી, ટી માઇનસ વન ઉપર આવે તો પ્લસ વન થઈ જાય. તો ચાલો, આ એમ વન એલ ટુ આધાર સરખા, ઘાતનો સરવાળો
माइनस बे वत्ता एक एट माइनस एक। तो वाला बाड़को आकनु सूत्र मेड़ू तमने प्लांकना अचड़ांकनु शू कहवाय ने प्लांक नामनो वैज्ञानिक थी गयो एने आ बधा तरंगोनी ऊर्जा विषे माहिती आपेली एटला माटे एने शू कहवाय प्लांकनो अचड़ांक प्लांक कॉन्स्टंट कहेवामां आवे। समझाणू बाड़को? चलो એટલે આજના લેક્ચરમાં આપણે નવા ચાર પારિમાણિક સૂત્ર ગયા કેપિટલ જીનું, વિદ્યુતભારનું, કે એટલે કુલમના અચળાંકનું અને એચ એટલે પ્લાન્કના અચળાંકનું આ પહેલાં ટેબલમાં 20 કર્યા હતા એમાં ચાર એડ કરી લેવા વિનંતી બરાબર। હજી એક વખત કહું છું, કાંઈ નથી સમજાતું, ગમે ત્યારે કાંઈ પણ ડાઉટ્સ હોય છે બાળકો બે ઝીઝક મને પૂછી શકો છો। ઓકે વાલા બાળકો, ચલો બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો, સોમવારે હવે આપણે પાછા મળશું, બાય બાય।